રાજકોટની સ્વાદ પ્રેમી જનતા દરરોજ નવી નવી વાનગીઓનો ટેસ્ટ કરી રહી છે. આજના ચાઇનીઝ અને પંજાબી રેસિપીના યુગમાં પણ કાઠિયાવાડી ખોરાકનો એક અનોખો વર્ગ છે. લોકો હવે વરાળિયા શાક તરફ આકર્ષાયા છે, કારણ કે રાજકોટના વિનુભાઈ પટેલનું વરાળિયું ખાઈને લોકો આંગળા ચાટતા રહી જાય છે. ખાસિયત તો તમને ઘણી એની કહીશ હું તમને. અમે બચપનના બે મિત્રને ખાવાના બહુ શોખીન, અમે એટલે ખવડાવે એ માણસ પહેલેથી દિલથી ખવડાવવાળો માણસ છે. ખાસિયત વરાળિયાની તમને કહું તો એમાં જે શાકભાજી પ્લસ બીજું કે ઓઇલી નથી હોતું, કે જે સ્ટીમ બફાઈને બને છે એટલે ઓઇલી નથી હોતું, એટલે કોઈ એનાથી બીજી કોઈ નુકસાની નથી થતી. ગ્રેવી ઓઇલી હોય છે એ અલગથી આપે છે, પણ એ એટલી બધી ઓઇલી નથી હોતી. એટલે કાયદેસર તમે કહો ને કે આયુર્વેદિક વસ્તુ હોય ને એના જેવું છે, અને સ્વાદ તો એના હાથનો સ્વાદ છે. એ શું કરે છે એ તો મને નથી ખબર, પણ સ્વાદ એકદમ બધાને મજા આવે એવો સ્વાદ એનો હોય છે. હેલ્થ માટે એટલે તમને કહું કે બધી વસ્તુ કારેલા ગુણકારી છે, બટેટા ટમેટા બધું એને જે વસ્તુ એમાં રાખી છે એ બધી એકદમ ગુણકારી હોય એવી એને વસ્તુ રાખી છે, અને 100% સ્ટીમથી બને છે એટલે બીજી કોઈ નુકસાની હોતી નથી. કે ભાઈ એક વરાળિયું, કારણ કે એક વરાળ છે એ વરાળથી જ બફાય છે અને એનાથી જ બને છે, એ એનો જ નેચરલ સ્વાદ છે. અને આ તો અત્યારે આપણે જોયું એ તો એમને અહીંયા ગેસ ઉપર બનાવ્યું છે. રિયલી જે બધે બનાવવા જાય છે એ કાયદેસર ચૂલા ઉપર બને છે અને એક ભઠ્ઠા ઉપર બને છે, એટલે એની મજા કોઈ એક ઓર હોય છે, અને સ્વાદ તો તમે વાત જવા દો એવો એનો સ્વાદ હોય છે. વિનુભાઈ લોકોને પ્રેમથી વરાળિયું જમાડી રહ્યા છે. પોતાની સૂઝબૂઝથી તેઓએ રેસિપી તૈયાર કરીને વરાળિયું બનાવ્યું છે. પરિવારજનો પણ વિનુભાઈની સાથે તેમના આ પરિશ્રમમાં જોડાઈ ગયા છે. હેલો, મારું નામ ગોબરભાઈ ડોંગા છે. આ વિનુભાઈ અને આમ તો અમારા સગા છે. એને આ વરાળિયાનું ચાલુ કર્યું ને ત્યારે તમે બધા એના દાંત કાઢતા હતા કે ભાઈ હવે તમે તમારો ધંધો કરો ને કડિયા કામ કરતાં કરતાં તમે વરાળિયું ચાલુ કર્યું, તમારું વરાળિયું કોણ ખાશે? પણ છતાંય એને અત્યારે ચાલુ કર્યું ને તો અમે ખુદ હવે એમ કહી છીએ કે આને તો આવી રેસીપી ક્યાંથી ગોતી ને એના મગજમાં કેવી રીતે આવ્યું. પણ અત્યારે ખરેખર એનું કામ સારું છે. પહેલાં તો અમે દાંત કાઢતા કાઢતા એને કહેતા કે ભાઈ આ તમારું આવું ન હાલે, તમારું કામ કરો. પણ અત્યારે ખરેખર હવે હું ખુદ જ સારી સારી હોટલોમાં હું એને ભેગો દેવા જાઉં છું, એટલે ખરેખર એનું આ જે કાંઈ મસાલાને બકાલું જે વાપરે છે એ એક નંબરનું જ બકાલું વાપરે છે. નબળું એ હલાવતા જ નથી, કારણ કે શોખથી અને એ દિલથી બનાવે છે. મસાલા કોઈ નબળા નથી વાપરતા, અને જે સરગવો છે એ આખું માટે સારું છે. ટમેટા એ રીંગણા એ બધી સારી સારી વસ્તુ વાપરી અને શોખથી જ બનાવે છે, એટલે અમે ખુદ હવે એને કહી શકીએ ના તમે સારું આ કરો છો કામ. માત્ર રાજકોટ જ નહીં, ગુજરાતભરમાં લોકો વિનુભાઈને પોતાના ફાર્મ હાઉસમાં વરાળિયું બનાવવા આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે એક મુલાકાત કરીએ વિનુભાઈ પટેલ સાથે. રાજકોટ શહેરના અજબ ગજબ હાલચાલ છે. જુદી છે તાસીર એની, જુદા એના કમાલ છે. આવી જ એક અલગ તાસીર અને કમાલ ધરાવતા રાજકોટની રંગીલી અને મોજીલી જનતા સ્વાદ પ્રેમી જનતા બની ગઈ છે. એટલે કે દરરોજ કાંઈક ને કાંઈક રાજકોટની જનતાના જીભે જો અલગ પ્રકારનો સ્વાદ ન લાગે તો રાજકોટવાસીઓની સાંજ પડતી નથી. જી હા, આવો જ એક વ્યક્તિ એટલે કે સમગ્ર ગુજરાતભરમાં વરાળિયું મેન તરીકે જેમની ઓળખ છે તેવા વિનુભાઈ પટેલ એટલે કે વિનુભાઈ વરાળિયા તરીકે જે ઓળખાય છે તે આજે અમારી સાથે જોડાયા છે. વિનુભાઈ, અબ તક ચેનલમાં તમારું સ્વાગત છે. ખાસ તો વરાળિયા મેન તરીકે તમારી ગુજરાતમાં ઓળખ છે. પેલા અમુક દર્શકોને હજુ એ પણ ખ્યાલ નથી રાજકોટની ગુજરાતની જનતાને કે વરાળિયું એટલે શું, એટલે અમે જાણવા માગીશું કે વરાળિયું એટલે શું. વરાળિયું શાક એક એમાંથી 9 જાતના શાક આવે છે, કે એ શાક તમારે રીંગણા બટેટા ટમેટા મરચા ડુંગળી કારેલા લસણના આખા ગાંઠિયા પ્લસ અમારો જે ફેવરેટ મસાલો એની અંદર આવે છે. જમવાનું ચાલુ થાય એટલે પહેલા મસાલો જાજો માગે છે, એટલે અમારે મસાલાનો એક થર એક્સ્ટ્રા કરવો પડે છે. વિનુભાઈ, મૂળ તમારો ધંધો શું, પહેલાં ધંધો શું કરતા? કારણ કે તમે શાક બનાવવાનું તો હમણાંથી શરૂ કર્યું છે, પહેલાં તમે કામ શું કરતા અને વરાળિયું બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો હતો? વરાળિયું શાક બનાવ પહેલાં તો હું કલર કામ કરતો, કલર કામ ને કડિયા કામ મજૂરી કામ કરતો. પછી એક અમે વાડીએ ગયા, ત્યાં મેં એક કડબનો પૂરો જોયો. અમારા ઘરના સભ્યો બધે ફરવા ગયા, મારું જ ધ્યાન થયું કેન્દ્રિત પૂરા માથે કે આની માથે કંઈક બનાવવાનું થાય છે. એટલે એ મેં જ્યાંથી પૂરો લીધો ત્યારે બધે દાંત કરતા હતા કે આ પૂરાને શું કરવું છે. એ મેં કીધું હું તમને કાલે કહીશ કીધું. પછી એ મેં પૂરાની અંદર તપેલામાં ગોઠવીને અને મને જે મગજ આવેલો એટલા મેં બકાલા ગોઠવ્યા અને એ શાક મેં બનાવ્યું અને મેં ડેલીમાં મૂકી દીધું. જેને ખાવું એ હાથે લઈ લેવાનું. મને પૂછ્યું, મેં 3 મહિના શાક ખવડાવ્યું
અને જેમ જેમ આગળ આગળ પ્રગતિ થતો ગઈ એમ હું શાક વધારતો ગયો. એની અંદર મેં આ બધી વસ્તુ વધારી અત્યારે હું નવ શાક એમાં નાખું. વિનુભાઈ, ખાસ આ વરાળીયામાં ક્યાં ક્યાં શાકનો ઉપયોગ થાય છે અને વરાળીયું બનાવવાની રીત શું છે? વરાળીયું શાક બનાવવાની રીત એ તપેલાની અંદર ત્રણ ઈંટું ગોઠવવાની થઈ, એની માથે કડબ ગોઠવવાની, એની માથે આછું કપડું રાખવાનું, એટલે કે એવું શાક ખરાબ ન થાય. એ શાક પહેલાં રીંગણા આવે, પહેલાં બટેટા આવે, રીંગણા આવે, ટમેટા, મરચાં, ડુંગળી, કારેલા, લસણના આખા ગાંઠિયા અને મરચાં અને ટમેટા બે કલાક પછી નાખવાના થાય, એટલે કે એવું એ બધા રીએ. વરાળીયું ચટાકેદાર બની તો જાય છે, પરંતુ ખાવાનું કઈ રીતે, આની ખાવાની પણ રીત? બસ એ એક મજાનો સવાલ કર્યો. એ ખાવાની રીત છે અમારી, પહેલાં તમને હું શાક આપું છું વરાળીયું શાક. માણસો એમ કહે છે એટલું બધું નહીં, હું કહું લઈ જાઓ આ ખવાઈ જશે. શાક ને ખીચડી પહેલાં ખાવું, એ બે ખાય પછી મને કહે હવે મારે શું ખાવું. તો એની અંદર ખાવાનું થાય છે બાજરાનો રોટલો ને ગ્રેવી ચોરવાની થાય છે. એની અંદર એક ખીચડી એક ઉમેરવાની થાય છે. એક ચમચી ખીચડી નાખો એટલે આ ત્રણેયનો સ્વાદ ફરી જાય. દીવાના પિક્ચરની જેમ ત્રણ ફેરે સ્વાદ ફરે, ત્રણ વખત આ વરાળીયાનો સ્વાદ ફરે છે. તો ખરેખર આ જે તમારી હાથની કરામત છે એ માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતી નથી રહી, સમગ્ર ગુજરાતભરમાં આ કરામત લોકો પસંદ કરી રહ્યા છે. લોકોને શું અપીલ કરશો? કારણ કે એક હેલ્થ માટે પણ આ સારું કહેવાય, તો ક્યાં ક્યાં શાકભાજીથી કઈ કઈ ગુણવત્તા અને શું હેલ્થ ઉપર એની અસર? આ શાક ખાવાથી કે પેટ ભારે નથી થતું, કે જો આપણે તાવો ખાય તો એક દિવસ આપણું પેટ ભારે રહીએ એ વસ્તુ નથી થતી. બે કલાકની અંદર પાછી ભૂખ લાગે છે, અને બે કલાક પછી ભૂખ લાગે, આમાં એસિડિટી હોય તો એ માણસને બિંદાસથી ખાવાની વિનુભાઈ ગેરંટી આપે છે કે આની અંદર કોઈ છાતીમાં બળતરા નથી થતી. શરીરને ફાયદાકારક કઈ રીતે? શરીરના ફાયદાકારક પેટ હરવું રહે છે, અને સારા સારા ડોક્ટરોએ મારી વસ્તુ પસંદ કરી છે. ખાસ આજનો યુવા વર્ગ કહેવાય કે ચાઇનીઝ પંજાબી તરફ જે એક યુવા વર્ગ ખેંચાઈ રહ્યો છે, પરંતુ હવે એક વરાળીયું ઓર્ડર કરતો થઈ ગયો છે, એ યુવાનો શું તમને કહી રહ્યા છે? કારણ કે વરાળીયું શાક પહેલી વખત સૌ કોઈને વિચાર આવે કે કેવું શાક હશે. હા, કેવું શાક હશે હું આખો એને ફોનમાં સમજાવું છું અને એક ગેરંટી આપું છું, નો ભાવે તો એક રૂપિયો દેવા નથી થતો. આ નાની સંઘને મેં કારેલા ખાતી કરી દીધી છે, ને એક વખત મારી નજર અમે આંગળા ચટણીનું શાક ખાય છે, એ આંગળા ચાટતા હું દેખી જાઉં છું મારે ઘરે જવું નથી પડતું, મારું પેટ એમને ભરાઈ જાય, એટલો હું શોખીન માણસ છું. વરાળીયાના મસાલાની પણ એક કરામત છે જે તમે અલગ રીતે બનાવો છો, શું ખાસિયત છે? એમાં ગાંઠિયા, ચવાણું અને ખાટો મીઠો મસાલો, આ રીતે અમારી રીત છે. સમગ્ર ગુજરાતની જનતાએ તમને અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતના દરેક ખૂણે વરાળીયાના વખાણ થઈ રહ્યા છે, એ પણ રાજકોટના વિનુભાઈ પટેલનું વરાળીયું. શું મેસેજ આપવા માગશો ગુજરાતની જનતાને? જો ગુજરાતની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને કોઈ એવા ફામ બાકી નથી કે હું ત્યાં ન ગયો હોય, કોઈ મને ન ઓળખતું હોય. સારા કરીને જો કોઈ ક્રિકેટરો સારા નેતા સારા માણસો, સારા ફાર્મ હાઉસ, આ જગ્યાએ હું બધે વરાળીયું શાક બનાવું છું, માણસો આનંદથી ખાય છે, અને હું એક દિલથી ખવડાવું છું અને પ્રેમથી ખવડાવું છું, શોખથી બનાવું. આ 100% છે, સચોટ વસ્તુ છે, આ ખાવાથી કોઈ પ્રોબ્લેમ નથી. 9 જેટલા શાકનો ઉપયોગ આ વરાળીયામાં કરવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતભરના ખૂણે ખૂણે લોકો વિનુભાઈ વરાળીયા એટલે કે રાજકોટના વિનુભાઈ પટેલનું વરાળીયાનો સ્વાદ ચાખીને ભરપેટ વખાણ કરી રહ્યા છો. તો તમે પણ વિનુભાઈનું વરાળીયું ખાવાનું ચૂકશો નહીં. કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ઋષિ દવે અબતક ચેનલ રાજકોટ.